નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો તમે સ્ટાર્ટિંગની અંદર જે ડેમો જોયો છે તેવો જ આપણે તમને જબરદસ્ત વેવફાના સોંગ ઉપર જે અત્યારે ટ્રેન્ડિંગમાં સોંગ છે ગુજરાતીનું લવ સોંગ, તેની જ ઉપર આપણે જબરદસ્ત અલર્ટ મોશનના પ્રોજેક્ટ દ્વારા વિડીયો એડિટિંગ કરવાના છે અને તે પણ અલર્ટ મોશન ઉપર આપણે વિડીયો બનાવીશું. ત્યાર પછી આપણે જે બીજી એપ્લિકેશન છે તેની અંદર થોડીક ઇફેક્ટ મૂકવા જવાનું છે. તો કઈ રીતે એપ્લિકેશનને યુઝ કરશો, કઈ રીતે તમારે તેની કઈ ઇફેક્ટ છે તેને યુઝ કર્યું, તો બધું આપણે તમને વિડીયોની અંદર બતાવીશું. સાવ સરળ સિમ્પલ વિડીયો છે, ફૂલ પ્રોજેક્ટ પણ મળે છે અને એપ્લિકેશન પણ તમને ટેલિગ્રામની અંદર ન મળે તો મેસેજ કરજો, ત્યાં આગળ તમને આપી દઈશું. અને દરરોજ છે આપણે આવી રીતે સાવ સરળ સિમ્પલ તમે સાવ ઓછી મહેનતની અંદર સારા એવા વિડીયો બનાવી શકો તેવી આપણે કોશિશ કરીએ છીએ અને દરરોજ નવા નવા વિડીયો છે તમારા માટે લઈને આવતા રહીએ છીએ. તો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી દેજો, દરરોજ તમે નવા નવા વિડીયો બનાવતા શીખી શકશો. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથે ઘંટીનું આયકન જરૂરથી દબાવી દેજો. આ રીતનો વિડીયો છે તે બનાવવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલની અંદર તમે આવશો એટલે તમારે અહીં આગળ નામ લખી દેવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરશો નીચે તમને આ રીતે વેબસાઇટ મળી જશે, અલ્પેશ ક્રિએશન 01 લખેલી, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે વેબસાઇટ છે તે ખુલીને આવી જશે. વેબસાઇટ ખુલીને આવી જાય એટલે ઉપરની સાઇડમાં તમને એક સર્ચનું આઇકન મળી જશે, જ્યાં આગળ તમારે ક્લિક કરી અને એક કોડ લખી દેવાનો છે. કોડ તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે. તો આ રીતે આપણી પાસે વેબસાઇટ ખોલીને આવી ગઈ છે. સાઈડમાં તમને સર્ચનું આયકન દેખાડું છે, આપણે એના પર ક્લિક કરી આગળ આપણે કોડ લખીશું 0687. આટલું લખીને તમારે સર્ચ કરી દેવાનું છે. નીચે તમને આ રીતનો એક ફોટો જોવા મળી જશે, એના પર તમારે ક્લિક કરી લેવાનું છે. આના પર તમે ક્લિક કરશો આ રીતે ખુલી જશે. આને ઉપરની તરફ કરી સેજ તમારે નીચે આવવાનું છે એટલે તમને એ આગળ છે આ રીતે લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે આ રીતે અલર્ટ મોશનની અંદર આપણો જે ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે. અને એક આપણે ફૂલ પ્રોજેક્ટ પણ છે અને ત્યાર પછી આપણે તેની અંદર ઇફેક્ટ પણ એડ કરવાની છે. તો કઈ રીતે ઇફેક્ટ એડ કરવાનું છે તેના માટે તમે વિડીયોને ધ્યાનથી જોતા રહો, આપણે આગળ બીજી એપ્લિકેશનમાં જઈ અને ઇફેક્ટ પણ એડ કરીશું. તો ત્યાં આગળ આપણે જે ઇનપુટનું બટન દેખાડ્યું છે આપણે આના પર ક્લિક કરીશું અને આ પ્રોજેક્ટને આપણે અહીં આગળ એડ કરી લઈશું. હવે પ્રોજેક્ટ આપણો અહીં આગળ એડ થઈ ગયો છે, આપણે તેને અહીંથી ઓપન કરી દઈએ છીએ. તો આ પ્રમાણે આપણી પાસે પ્રોજેક્ટ છે તે ખુલીને આવી ગયો છે. હવે નીચેની તરફ તમારે કરી એ આગળ આવવાનું છે, પરંતુ આ ફોટો છે તમારે અહીંયા ફોટો મૂકતા પહેલાં તમારે તમારા ફોટાને એસડીમાં કન્વર્ટ કરવાનું છે. તો એસડીમાં ફોટો લેવા માટે તમે કોઈપણ રેનીમી એપ્લિકેશન છે અથવા કોઈપણ ફોટો એનહેન્સ એપ્લિકેશન હોય તેમાં જઈ તમારા ફોટાને એસડીમાં કન્વર્ટ કરી લો. ત્યાર પછી તમે અહીંયા આગળ ફોટો એડ કરો એટલે તમારો ફોટો છે તમારો વિડીયો વધારે એસડી હાઈ ક્વોલિટીમાં બનશે. તેના માટે આપણે છે આગળ જે ફોટો છે નીચે આપણે આના પર ક્લિક કરીશું. કલર અને ફિલનો ઓપ્શન આવી રહ્યો છે, એના પર આપણે ક્લિક કરી દઈશું અને નીચે આ જે નંબર છે નંબર ઉપર આપણે ક્લિક કરીશું. નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે ગેલેરી ઓપન થઈને આગળ આવી જશે. હવે તમે જે ફોટાને એસડીમાં કન્વર્ટ કર્યો છે તે ફોટો તમે અહીંથી લઈ લો. અહીંથી આપણે એક ફોલ્ડર સિલેક્ટ કરીએ છીએ અને આપણે બીજો ફોટો અહીં આગળ એડ કરીને તમને બતાવી દઈશું. આ રીતે આપણે ફોટો સિલેક્ટ કરી પ્લસના એક પર ક્લિક કરી દઈશું. આપણો ફોટો અહીં આગળ એડ થઈને આવી ગયો છે. હવે ફોટોને આપણે છે અહીં આગળ નાનો કરી આપણે અહીં આગળ સેટ કરી દઈશું. ઠીક છે, આ રીતે આપણો ફોટો અહીં આગળ સેટ થઈ ગયો છે. બસ તમારે પણ તમારો જેમ ફોટો હોય તેને આગળ આવી રીતે સેટ કરી લેવાનો છે. અને ઉપર તમને એક ઓપ્શન મળશે એક્સપોર્ટનું, એના પર ક્લિક કરી દો અને અહીંથી તમારે ફૂલ એસડીમાં વિડીયોને સેવ કરી અને લઈ લેવાનો છે. અહીંથી તમે વિડીયોને સેવ થઈ ગયા પછી તમારે એ બીજી એપ્લિકેશનને યુઝ કરવાનું છે જેની અંદર આપણે ઇફેક્ટ છે તે લગાવીશું. તેના માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. ઘણા બધાના આજે વીપીએન છે તે કનેક્ટ નહીં થતું, તો તમે પ્લે સ્ટોરથી કોઈપણ બીજું વીપીએન પર તમે યુઝ કરી શકો છો. ખાલી પ્લે સ્ટોરમાં લખી દેજો વીપીએન, તમને ઘણા બધા વીપીએન મળે છે, તમે કોઈપણ વીપીએન યુઝ કરી શકો. તો આપણે જે યુઝ કરીએ છીએ આ વીપીએન છે અને આપણે આ એપ્લિકેશનની અંદર સારામાં સારું ચાલી રહ્યું છે. ઠીક છે, ઘણા બધાને એપ્લિકેશન રેડી ચાલે છે અને ઘણા બધાને પ્રોબ્લેમ આવી રહેશે, તો તમે કોઈપણ બીજું વીપીએન પણ યુઝ કરી શકો. તો આ પ્રમાણે આવી ગયું છે. અહીંથી આપણે વીપીએનનું જે વચ્ચેનું ઓપ્શન છે કનેક્ટ, આના પર ક્લિક કરીશું. થોડીક વારની અંદર અહીંયા લખેલું પણ આવી જશે કનેક્ટેડ. ત્યાં સુધી તમારે આગળ ઉભરી રહ્યું જો આ રીતે લખેલું આવી ગયું કનેક્ટેડ. હવે તમારે જે બીજી એપ્લિકેશન છે આને ઓપન કરી લેવાનું છે. આ એપ્લિકેશન ન મળે તો ટેલિગ્રામની મેસેજ કરજો, આપણે તમને ત્યાં આગળ આપી દઈશું. ઠીક છે, અને ટેલિગ્રામની અંદર ઘણા આપણે ડેમોની અંદર ત્યાં આપણે આપી દીધેલી છે. ડેમોની નીચેથી મેં જશે તો ત્યાં આગળ તમને જોવા મળી જશે આ એપ્લિકેશન છે તે. તો એપ્લિકેશન તમારી પાસે આ રીતે ઓપન થઈને આવી જશે. ત્યાં આગળ તમને ઓપ્શન મળશે ઉપર ન્યૂ પ્રોજેક્ટનો, એના પર આપણે ક્લિક કરી દઈશું. અને અહીંથી અત્યારે જે આપણે વિડીયો સેવ કર્યો છે તે વિડીયો આપણે આગળ એડ કરવાનો છે. તો નીચેથી આપણે આ વિડીયો અહીંથી બનાવ્યો હતો, આપણે આજે વિડીયો અહીંથી સિલેક્ટ કર્યો છે. એડનો ઓપ્શન છે નીચે, આપણે એના પર ક્લિક કરીશું એટલે આ વિડીયો આગળ એડ થઈને આવી ગયો છે. હવે આ વિડીયોની અંદર આપણે અલગ અલગ બધી ઇફેક્ટ લગાવવાની છે, તો કઈ ઇફેક્ટ ક્યાંથી લગાવવી તેના માટે તમારે ધ્યાનથી જોતું રહેવાનું છે.
આ રીતે તમારી પાસે વિડિયો છે એડ થઈને આવશે. તમને વચ્ચે આગળ ઊભો વિડિયો દેખાઈ રહ્યો છે, પરંતુ આપણે આગળ ઉપરથી આ બોક્સ દેખાડો આના પર ક્લિક કરીશું એટલે આ રીતે ઊભી સ્ક્રીનની અંદર આપણો વિડિયો આવી જશે. હવે નીચે તમને આગળ એક ઓપ્શન મળશે ઇફેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીં આગળ તમને વિડિયો ઇફેક્ટનો ઓપ્શન આવશે, એના પર તમારે ક્લિક કરી દેવું છે. વિડિયો ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આગળ ટ્રેન્ડિંગમાં તમને એક ઇફેક્ટ જોવા મળે છે, જે અત્યારે વધુ ટ્રેન્ડિંગમાં ઇફેક્ટ ચાલી રહી છે. તો ત્યાંથી તમે નીચે આવશો એટલે તમને અહીં આગળ જો આ રીતે લખેલું દેખાડ્યું છે પ્રો અને એક્સ ઉપર નીચે ઇફેક્ટ તમને દેખાડી છે બિલ્ડિંગવાળી, આના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ ઇફેક્ટ છે તમારી આગળ આ રીતે એડ થઈને આવશે. હવે આગળ તમને રાઇટનું આઇકન દેખાડ્યું છે, આના પર ક્લિક કરશો એટલે આ ઇફેક્ટ તમારી આગળ આવી ગઈ છે. હવે આ ઇફેક્ટ છે તેને તમારે ઉપર જો તમને એક નાનકડું આગળ વ્હાઇટ કલરનું ડોટ દેખાઈ રહ્યું છે, અહીંયા સુધી તમારા ઇફેક્ટને રાખવાની છે, આજે ટપકું દેખાડ્યું છે ત્યાં સુધી. તો આપણે આજે ઇફેક્ટ છે અહીંથી આપણે નાની કરી અને આ પ્રમાણે સેટ કરી દઈશું. ઠીક છે, આ આગળની જે આપણે ઇફેક્ટ આવી રહી છે તે આ સ્ટાર્ટિંગમાં તમને આગળ એક નાનકડું ડોટ દેખાશે ટપકા જેવું, અહીંયા સુધી તમારે રાખી દેવાનું છે. પછી આ રીતે આપણે એક ઇફેક્ટ આગળ એડ થઈ ગયો છે. હવે આપણે બીજી ઇફેક્ટ એડ કરીશું, તેના માટે આપણે પાછું વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. હવે વિડીયો ઇફેક્ટમાં તમે આવશો એટલે તમને અહીં આગળ છે બીજી ઘણી બધી ઇફેક્ટ છે જોવા મળશે, તમે કોઈપણ ઇફેક્ટ યુઝ કરી શકો છો. આપણે જે જે ઇફેક્ટ યુઝ કરીશું તે તમને આપણે અહીંથી બતાવવાના છે. ત્યાં સાહેબ ઉપરની તરફ કરી તમે સાહેબ નીચે આવશો એટલે તમને અહીં આગળ એક ઇફેક્ટ મળશે, જ્યાં લખ્યું છે નિયોન ઇફેક્ટ. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે, એ નિયોન ફ્લો ઇફેક્ટ લખ્યું એના ઉપર, અને રાઇટ આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે. આ ઇફેક્ટને સાહેબ તમારે લંબાવી દેવાની છે, અહીં તમારે આજે 6 સેકન્ડ છે ત્યાં સુધી લઈને આવી જવાનું છે. આ રીતે આપણે ઇફેક્ટ અહીંયાથી લંબાવી અને 6 સેકન્ડ સુધી રાખી દીધી છે. ઉપર તમને ટાઈમર દેખાઈ રહ્યું છે, જોજો અહીં આગળ 6 સેકન્ડ દેખાઈ રહ્યું છે, આના પર આપણે ક્લિક કરી દીધું. ત્યાર પછી હવે આવી જવાનું છે તમારા બોડી ઇફેક્ટ લખ્યું છે એના ઉપર. બોડી ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીં આગળ છે તે અલગ અલગ ઘણી બધી ઇફેક્ટ મળશે. આપણે જે ઇફેક્ટ તમને યુઝ કરી છે તે તમને અહીંયાથી આપણે બતાવીશું. તો તેના માટે તમારે છે નીચે આવવાનું છે, સાહેબ નીચે આવશો તમને જો અહીંયા આગળ એક ઇફેક્ટ દેખાડી છે, આના ઉપર તમારે ક્લિક કરી દેવું છે. આના પર તમે ક્લિક કરશો તો પાછળ જે બેકગ્રાઉન્ડ તમારે ચેન્જ થતું છે તેવી ઇફેક્ટ તમારા ફોટાની અંદર એડ થશે. ઠીક છે, આ પ્રમાણે જો અલગ અલગ ફોટા આવે અને તમારા પાછળ એડ થશે. હવે રાઇટના આઇકન પર આપણે ક્લિક કરી દઈશું એટલે આ આપણે ઇફેક્ટ અહીંયા આગળ એક લાગી ગઈ છે. હવે આ ઇફેક્ટ પૂરી થાય ત્યાં સુધી તમારે આવી જવું છે અને તમારે પાછું અહીંયાથી આ બોડી ઇફેક્ટ લખ્યું છે એના ઉપર ક્લિક કરી દેવું છે. જે કઈ ઇફેક્ટ છે અને કઈ જગ્યાએ આપણે યુઝ કરીશું તે પ્રમાણે તમારે ખાલી જોઈ લેવાનું છે. અહીંથી તમે કોઈપણ ઇફેક્ટ યુઝ કરી શકો, તમને નીચે ઘણી બધી ઇફેક્ટ મળશે. હવે અહીંયા આગળ તમે આપણે એક બીજી ઇફેક્ટ લાસ્ટમાં યુઝ કરી હતી અલગ અલગ આ જે ફોટોની અને સ્પાર્ક થઈ રહ્યું છે તે અહીંયા સ્પિન અને બ્રાઉસ લખેલું દેખાઈ રહ્યું છે. આપણે આના પર ક્લિક કરીશું, રાઇટના આઇકન પર ક્લિક કરી દઈશું. હવે લાસ્ટમાં તમને જે ઇફેક્ટ દેખાઈ હતી આ રીતે ફોટાવાળી ઇફેક્ટ તમને આવી છે, અને આને તમે લંબાઈ અને એન્ડ સુધી પણ કરી શકો. ઠીક છે, આ રીતે બસ આટલું કર્યું તમારો વિડીયો બન્યો. હવે આપણે આ વિડીયોને આજે એક્સ્ટ્રા મતલબ ફૂલ HD કન્વર્ટ કરીશું. તેના માટે આપણે જે લખ્યું છે 720 એના પર ક્લિક કરીશું. ત્યાર પછી અહીંયા તમે દેખાડું છે તમે 4K સુધી લઈ જશો, આપણે 1080 સુધી રાખીશું. અને આ જે લાઇન છે આને આપણે 60 સુધી લઈ દઈશું. નીચેની જે લાઇન છે આને પણ આપણે ફૂલ કરી દેવાની છે, જે અથવા તમે 3 લાઇન અહીંથી ફૂલ પણ કરી શકો. અને ઉપર તમને જે એરો દેખાઈ રહ્યો છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંથી સેવ થઈને આવી જશે. ઠીક, થોડીક વારની અંદર તમારો વિડીયો સેવ થઈને આવી જશે. આ રીતે તમે તમારો વિડીયો છે તેને સેવ કરી શકશો અને આવી રીતે જબરદસ્ત ઇફેક્ટની ઉપર તમે વિડીયો સાથે બનાવી શકશો. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે. મળશે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી ગુડ બાય.